બિલીમોરાના ગંગામાતા મંદિરના ચોકમાં નવસારી લોકસભા મતવિસ્તારના ભાજપના સાંસદ સી આર પાટીલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવનાર ભાજપના સાંસદ સી આર પાટીલના યોજાયેલા સન્માન સમારોહમાં ભાજપના કાર્યકર્તાઓએ તેમનો શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જોકે આ સન્માન સમારોહમાં સાંસદ સી આર પાટીલે તેમનો જીતનો સમગ્ર યશ કાર્યકર્તાઓ અને મતદારોને આપ્યો હતો. કરતા કરતા કમર વાંકી વળી ગઈ, એટલા બધા સાધુ સંતો હતા. બધાએ આશીર્વાદ આપ્યા, એ બધા આશીર્વાદ શુભેચ્છા એ બધું તમને હું સમર્પિત કરું છું, કેમ કે એના કારણ તમે બધા છો. એમાં મારી બાજુમાં અરવિંદ કેજરીવાલ અને સિસોદિયા એ જણા બેઠા હતા. હવે એ ભાઈ મને ઓળખે નહીં, પણ બધા બોલાવે એટલે એને વિચાર આવે કે છે કોણ. એટલે મારો કાર્ડ હું ત્યાં મૂકી ગયો હતો, એટલે કાર્ડ પર તો લખેલું સી આર પાટીલ એમપી એટલું લખેલું હતું, એટલે એમને કઈ બહુ ખબર નહીં પડી. પણ ત્યાં બિહારના જે એમપી અને માજી મિનિસ્ટર રૂડીજી આવ્યા, રાજીવ પ્રતાપ રૂડી, એટલે એમને મને અભિનંદન આપ્યા. પછી સિસોદિયા મને પૂછે કે આ કેવી રીતે તમારી કે ટીમ અમને બી આપો, અમે બી આવા મત કરાવી. સિસોદિયાજી આમાં ટીમ નથી, મહેનત છે કાર્યકર્તાઓની, અને એના કારણે આ લીડ મળે છે. આમાં ટીમ નહીં હોય, મહેનતો ન હોય કે ગમે છે કે તમને ટીપા છે, દિલ્હીઓ આવે પસંદ જરૂરી છે તમે. પણ આટલું તો મેં કહ્યું કે આ ટીમ નથી, આ મહેનત છે કાર્યકર્તાઓની. આખા દેશમાં વાત નવસારીને જે ઓળખતો હતો કે નહીં ઓળખતો હતો, આખા દેશના દરેક છાપાએ આની નોંધ લીધી.